ઈડરના રાવોલ ગામે સરકારી સસ્તા અનાજને લઈ ગ્રામજનોનો હલ્લા બોલ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાનું રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 49 જેટલા નામ બહાર આવ્યા છે અને 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અનાજ કૌભાંડમાં ઈડર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એજન્સી દ્વારા મૂકવામાં આવેલ શખ્સનું નામ બહાર આવતા હડકંપ મચી છે. ત્યારે હજુ આ વાતને 2 દિવસ વીત્યા નથી અને ઈડર તાલુકાના રાવોલમાં આ મામલે બૂમ ઉઠી છે. અનાજ માફિયાઓને કોઈની બીક કે ડર રહ્યો નથી, તેમ ઈડર તાલુકાના રાવોલ, કલ્યાણપુર, પીપલ્લા, ફાગોલ, કમાલપુર, મોવતપરા જેટલા 7 ગામોને રાવોલ ગામે આવેલા સરકારી સસ્તા અનાજની દુકાન ફાળવવામાં આવેલ છે, જેના ઇન્ચાર્જ સંચાલક તરીકે મકવાણા પ્રતાપજી નામનો વ્યક્તિ ચલાવી રહ્યો છે. આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે રાવોલ ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક દ્વારા પૂરતા પ્રમાણમાં સરકારી સસ્તા અનાજનો જથ્થો આપવામાં આવતો ન હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. હાલમાં ચાલી રહેલી રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં સસ્તા અનાજની દુકાનગારક સામે આંગળી ચીંધાઈ રહી છે, ત્યારે ઈડરના રાવોલ ગામના સસ્તા અનાજની દુકાન સંચાલક સામે રાશન સગે વગે કરવાના સીધા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનો દ્વારા સરપંચ તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકારી સસ્તા અનાજના સંચાલક દ્વારા અમોને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં આવતો નથી અને અમારા અંગૂઠાનું ફિંગરપ્રિન્ટ લઈ અને અમોને રેશન કાર્ડ દીઠ મળતું સરકારી સસ્તું અનાજ આપવામાં આવતું નથી. જ્યારે અમો ગ્રામજનો રજૂઆત કરીએ છીએ ત્યારે ખોટા બહાના બતાવી આ વખતે અનાજનો જથ્થો આવ્યો નથી તેવી વાતો કરી અમોને સરકાર દ્વારા મળતો અનાજનો જથ્થો સંચાલક દ્વારા ફાળવવામાં આવતો નથી. કેટલીય વાર આ બાબતે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ આંખાડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામજનોએ હલ્લાબોલ કરી લેખિતમાં રજૂઆત કરી રાવોલ ગામના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકનું લાયસન્સ રદ કરવા માગણી કરી નવી જાહેરાત પાડી એના સ્થાનિક વ્યક્તિની નિમણૂક કરવા માગણી કરી છે. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. હા, જે ગુજરાત રાજ્યમાં અનાજ કૌભાંડની જે બાબતો બહાર આવી એમાં અમારા ઈડર તાલુકાના સૈયદભાઈનું નામ આવતા અમોએ એને એ એજન્સીનો ઓપરેટર હતો અને એજન્સીને તાત્કાલિક અમે સુકો કરી અને અન્ય ઓપરેટર અમોની નિમણૂક કરવા માટે રિપોર્ટ કર્યો અને એ રિપોર્ટ આધારે નિર્માણ કલેક્ટર સાહેબને એને સુકો કરી દીધો છે અને કંપનીને જાણ કરી છે. એ એમપીનો રિપોર્ટ નિર્માણ કલેક્ટર સાહેબને અમે કર્યો છે. ઈડર તાલુકામાં રાવલ ગામની પણ હલ્લાબોલની ઘટના આવી છે કે ઓછું અનાજ આપવાનું લઈને 7 ગામના લોકોને તારે તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, એના વિશે શું કહેવું? એના વિશે તો અત્યારે એ હલ્લાબોલ અત્યારે થઈ છે. અત્યારે હું વડાલી ખાતે ચાર્જમાં છું અને અહીંની તપાસની કામગીરી ચાલુ છે, બરાબર. પણ હું માનું છું, મેં મેસેજ દીધા એ પ્રમાણે રાવલ ગામની અંદર જે દુકાન ચાલે છે એ અને ઉમેદપુરા બે દુકાનોનો ચાર્જ છે, એટલા માટે એમને આવતીકાલે ત્યાં જથ્થો આપવાનું નક્કી કરેલું છે. એ આવતીકાલે આવી અને એમને જથ્થો આપી દેશે અને ઉમેદપુરામાં આજે ત્યાં આપવાનું એને ચાલુ હતું, ચાર્જમાં છે એટલે આજે ત્યાં આપી શક્યા નથી એવા મેસેજ છે. તેમ છતાં અમે એની પણ જાણકારી બધું અહીંથી ત્યાં જઈ અને મેળવી લઈએ છીએ. અમને જ્યારે આપો છો ત્યારે એમ કે પૈસેથી આપીશો, ફ્રી અપવાળું મળતું નથી. અને આ મહિને એવું જ કર્યું કે ફ્રી અપવાળ મળતું નહીં. 10.5 કિલો ઘઉં મળતા એની જગ્યાએ આ વખત 6 કિલો જ ઘઉં મળ્યા છે. આ જ્યારથી 6 મહિનાથી જાહેરાત પડી ને તો અમને અમે મોબાઈલ લઈને આવ્યા, બતાવ્યું તો બી એમ કે છે કે આ તો અમારા હજી બતાવતું જ નથી, કઈ રીતે આપે અને આ બધું ખોટું છે તો કઈ રીતે ખોટું છે.